વલસાડ જિલ્લા એસઓજી અને એલસીબી પોલીસે વલસાડ તેમજ સેલવાસ સહિતના વિસ્તારોમાં ચોરીના ગુનાને અંજામ આપતા ત્રણ રીડાઘર ફૂટ ચોરની ધરપકડ કરી ચોરીના 25 થી વધુ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. વલસાડ જિલ્લા એસઓજી અને એલસીબી પોલીસના હાથે ઝડપાયેલા કૃણાલ થાનકી અને રોની જોસેફ ફર્નાન્ડિસ ઉર્ફે શાહિલ ખાન અને સલીમ અંસારીએ વલસાડ જિલ્લા ઉપરાંત સેલવાસ અને રાજકોટ સહિતના 25 સ્થળોએ ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ અંગે વધુ તપાસ વલસાડ જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસ કરી રહી છે. એસપીસી ઝાલા સાહેબની સૂચના મુજબ વલસાડ એલસીબી અને એસઓજીની ટીમે એક ઘરફોડ કરતી ગેંગ પકડેલી છે. જે સંદર્ભે બોમ્બે વલસાડ એલસીબી અને એસઓજીના માણસો એમના અધિકારી સાથે ગયેલા. એ દરમિયાન ત્યાંથી એક સલીમ ઉર્ફે રોની ફર્નાન્ડિસ અને બીજો એક કુણાલ થાનકી, જે મૂળ પોરબંદરનો છે અને ગોરેગાંવ ખાતે રહે છે, અને જે આ રોની ફર્નાન્ડિસ છે મૂળ ગોવાનો છે અને મલાડ ખાતે રહે છે, અને એ સિવાય ત્રીજો એક સલીમ કરીને છે. ત્રણ માણસોને પૂછપરછ કરતાં એ લોકો પાસે લગભગ 20-1000 રોકડ અને દાગીના મળેલા છે, જે ચોરીના કામના છે. એ લોકો 8-1 ગુનામાં અત્યારે કબૂલી છે, કે જેમાં એ પકડવાના બાકી છે. તેમાં એક વલસાડનો ગુનો, સેલવાસનો, વાપીનો, એ સિવાય રાજકોટ, ચોટીલા, લીંબડી અને એવી રીતે જુદી જુદી જગ્યાએ ચોરી કરેલી છે, એમાં જે પકડવાના બાકી છે. એ સિવાય જે રોની ફર્નાન્ડિસ છે એ લગભગ 25 ગુનામાં બોમ્બેના વિવિધ વિસ્તારોમાં ચોરી કરતાં પકડાયેલ છે. એ સિવાય જે સલીમ થાનકી છે એ 13 ગુનામાં પકડાયેલો છે. એટલે આ લોકોનો આ ગુનાહિત ઇતિહાસ છે. એ લોકોની મોડસ ઓપરેન્ડી જોઈએ તો એ લોકો બપોર પછી પોતાના વ્હીકલમાં નીકળી અને જે રોડની આજુબાજુના ફ્લેટો જે હોય, કે જેમાં સિક્યુરિટી ન હોય, એવા ફ્લેટોમાં જઈ અને જ્યાં તાળા મારેલા હોય એના તાળા તોડી અને 5-10 મિનિટનો સમય લઈ અને એમાંથી જે કંઈ મળે એ લઈ અને તાત્કાલિક હાઈવે ઉપર જઈ અને નાસી જવાની ટેવવાળા છે. હા બિલકુલ, આ લોકો દિવસમાં જ ચોરી કરે છે અને બપોર પછીનો મોસ્ટ ઓફ ટાઈમ લે છે અને એવા જ મકાનોને ટાર્ગેટ બનાવે છે કે જ્યાં સિક્યુરિટી નથી અને અવર જવર ઓછી હોય. અત્યારે 3 માણસો પકડાયેલા છે. વધારે પૂછપરછ ચાલી રહી છે અને બીજા પણ ગુનાઓ આમાં નીકળે એવી હાલ અમને શક્યતા જણાઈ રહી છે. નહીં, હથિયારો એમની પાસેથી કોઈ એવા ઘાતક હથિયારો નથી. ચોરી કરવાની ટેવવાળા છે, લૂંટ કરવાની નહીં. એટલે એમને કોઈ હથિયારની સામાન્ય રીતે જરૂર નહીં પડે. પણ જે તાળા તોડવા માટે જે ગણેશિયા જેને આપણે કહીએ એવા હથિયારો એમની પાસે, જે વાહનોમાં સામાન્ય રીતે હોય છે, એ જ હથિયારોનો ઉપયોગ કરી અને એ લોકો આ લઈ કે તાળા તોડી અને ચોરી કરતા હતા. એ લોકો હાઈવે ઉપર, મેં તમને કીધું એમ, રાજકોટથી શરૂ કરી અને બોમ્બે સુધીનો જે હાઈવે છે એ તમામ જગ્યાએ જ્યાં એમને લાગે કે આ ફ્લેટ ખાલી છે કે અવાવરું છે કે માણસોની અવર જવર ઓછી છે, એ તમામ જગ્યાએ ચોરી કરેલી છે. એમનું સ્પેસિફિક કોઈ ક્ષેત્ર નથી કે આ